જશ પટેલ સહિત 14 લોકોની અટકાયત પણ કરવા માટે હવે પોલીસ સજ્જ જોવા મળી રહી છે. મોટા બિલ્ડર નિલેશ ટોડિયાની પણ ધરપકડ. આજ અંગે મારા સંવાદદાતા અરુણ શાહ પણ જોડાઈ ગયા છે. અરુણ, શું વિગતો? પોલીસ એક્શન મોડમાં. દીપા, ચોક્કસ રીતે કહી શકાય કે જામનગર શહેરમાં જ નહીં પરંતુ જે રીતે સમગ્ર ગુજરાતમાં ભૂમાફિયાઓનું સામ્રાજ્ય છવાયેલું હતું ને એક રીતે કહી શકાય કે ગુનાખોરી પ્રવૃત્તિનો અંત આણવાના હેતુથી જે GUJCTOC કાયદો ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો છે, હાલના તબક્કે જે આ કાર્યવાહી કરવામાં આવી છે, GUJCTOCનો પાંચમો એવો ગુનો લગાવવામાં આવ્યો છે જેના કારણે જામનગર શહેરમાં જે ભૂમાફિયાઓનું સામ્રાજ્ય ફેલાયું છે તે સામ્રાજ્યનો અંત લાવવા માટેનો પ્રયાસ જે હાલના તબક્કે નવનિયુક્ત SP જે ભદ્રણ દ્વારા દીપેન ભદ્રણ દ્વારા કરવામાં આવ્યો છે તે ચોક્કસ રીતે આવકાર્ય ગણી શકાય ને હજુ પણ આમાં કેટલા મોટા માથા સંડોવાય છે ને અનેક ભેદ ઉકેલાય એવી શક્યતા છે. સમગ્ર બાબતનું જો વિશ્લેષણાત્મક રીતે જોઈએ તો કેવી અસર આ જે હાલના તબક્કે જે જામનગરનું ભૂમાફિયાનું પ્રકરણ ખુલ્યું તેના કારણે થઈ શકે છે તે અંગે માહિતી આપવા માટે મારી સાથે ઉપસ્થિત છે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાની. દીપકજી, સૌથી મહત્વનો વસ્તુ કહી શકાય કે એક સારો કાયદો જે ભૂમાફિયા સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ જે અત્ર તત્ર સર્વત્ર વ્યાપી છે ને તેનો અંત લાવવાના ભાગરૂપે ગુજરાતમાં જે કાયદો લાવવામાં આવ્યો છે GUJCTOCનો, હાલનો જે કેસ છે જામનગરનો પાંચમો કેસ ગણી શકાય, ચાર સામે જે રીતે પગલાં લેવામાં આવ્યા છે આ પાંચમો કેસ છે ને જયેશ પટેલ સહિત, જયેશ પટેલે હાલના તબક્કે ભલે ફરાર છે ને ત્યારે શોધવા સહિતના ચક્રો ગતિમાન કરવામાં આવે છે, સમગ્ર રીતે મૂલવીએ તો આ કાયદો કેટલો ફળદાયી સાબિત થયો? અરુણ, આ કાયદાની બાબતમાં તો લોકો ઘણું બધું જાણે છે પરંતુ સૌરાષ્ટ્ર અને હાલાર પંથકમાં બહુ મોટા ખળભળાટ મચાવે એવા સમાચાર છે. અરુણ, આપણે કાયદો જાહેર થઈ ગયો છે પરંતુ કાયદાનો ઉપયોગ જામનગર શહેરમાં પહેલીવાર કરવામાં આવ્યો છે અને જામનગરના SP દીપન ભદ્રને સપાટો બોલાવીને એક ડઝનથી પણ મોટા માથાઓ સામે જામનગરમાં GUJCTOCનો ઉપયોગ કર્યો છે. હમણાં જ જે આપણે સૂત્રો દ્વારાથી જે માહિતી મળી છે એ પ્રમાણે જામનગરમાં બહુ મોટા ગજાના બિલ્ડર છે નિલેશ ટોડિયા, કે જેમનું નામ જામનગરના એક ખૂણેથી લઈને બીજા ખૂણાના લોકો જાણે છે, એ નિલેશ ટોડિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને એમની સામે પણ GUJCTOCનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ બહુ મોટા સમાચાર છે. એમની સાથે સાથે ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ થઈ છે. આ ઉપરાંત એક પોલીસમેનને પણ પકડી પાડવામાં આવ્યા છે. ન વાત અહીંથી અટકે છે, એક અખબાર જે ચલાવે છે ચોવટિયા કરીને એક માણસ છે એને પણ પોલીસે પકડી પાડ્યા છે. કુલ 9 શખ્સોની ધરપકડ કરી છે, બીજા 3-4 શખ્સોને સાંજ સુધીમાં ઉપાડી લેવામાં આવે તેવી શક્યતા છે. સાંસદ પરિમલ નથવાણીએ જામનગરમાં ભૂમાફિયા અને જે જયેશ પટેલની ગેંગનો ત્રાસ છે તેની ફરિયાદ ન માત્ર ગુજરાત સરકારમાં પરંતુ દિલ્હી કર્યા પછી સરકાર એક્શનમાં આવી હતી અને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચમાંથી દીપેન ભદ્રનને અમદાવાદથી જામનગર મોકલવામાં આવ્યા હતા. એક પછી એક જે ધરપકડો થઈ રહી હતી ત્યારે લાગતું હતું કે જયેશ પટેલની ગેંગનું આવી બન્યું સમજો, પરંતુ આજે સવારે જામનગર પોલીસે સૌ કોઈને ચોંકાવી દીધા છે. 12થી પણ વધુ શખ્સો સામે GUJCTOC કાયદાનો ઉપયોગ કરીને રાતોરાત બધાને ઉપાડી લીધા છે. જે આ 12માંથી 9 શખ્સોને ઉપાડ્યા છે અરુણ, એ જામનગરમાં જુદી જુદી જગ્યાએ સંકળાયેલા લોકો છે. નિલેશ ટોડિયાની વાત કરવામાં આવે તો નિલેશ ટોડિયાને કોઈ નહીં ઓળખતું હોય એવું ન બને, ત્યાંના તમામ ઉદ્યોગપતિઓ, ત્યાંના તમામ રાજકારણીઓ, તમામ લોકોની નજીક ગણાતા વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. સાંસદ પરિમલ નથવાણીએ ફરિયાદ કર્યા પછી પોલીસ જબરજસ્ત એક્શનમાં આવી છે. હાલારમાં ખળભળાટ મચી ગયો છે. હાલાર એટલે જામનગર જિલ્લો. જામનગરના શહેરના આટલા મોટા માથાઓને પોલીસે ઉપાડી લીધા છે. જોકે પોલીસ અત્યારે કંઈ કહેવા નથી માગતી. રાજકોટથી રેન્જ IG સંદીપસિંહ જામનગર દોડી ગયા છે અને 4 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે અને એમાં સિલસિલાબંધ વિગતો જાહેર કરશે. પરંતુ એટલું ચોક્કસ છે કે જ્યાં રિલાયન્સ અને SRની રિફાઇનરી આવેલી છે જામનગર જિલ્લામાં, ત્યાં અસામાજિક તત્વો ઉપર અથવા તો અસામાજિક તત્વો સાથે સંબંધ રાખનારા ઉપર પોલીસ તૂટી પડી છે. ધન્યવાદ. સમગ્ર રીતે આ હતા મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી કે જેઓએ સમગ્ર માહિતી આપીને હાલના તબક્કે કહી શકાય કે હજુ પણ જ્યારે 4 વાગે સાંજે પત્રકાર પરિષદ યોજવામાં આવશે તેમાં અનેક વધુ વિગતો બહાર આવશે, તેમજ વધુ સંડોવાયેલા આરોપીઓ સંદર્ભે પણ વિસ્તૃત રીતે છણાવટ કરવામાં આવશે. અને એક રીતે કહી શકાય કે જામનગર જિલ્લામાં જે પ્રતિષ્ઠિત કંપનીઓ આવે છે અને ભૂમાફિયાઓનું જે રીતે સામ્રાજ્ય છે તેનો અંત આણવાની દિશામાં પોલીસે કવાયત હાથ ધરી છે. જી.